નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આ મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર વીસ એકવીસનું જે પરીક્ષા છે એનું આયોજન કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર મિત્રો અમુક પરીક્ષાઓ એવી છે કે જેની જાહેરાત થઈ ગઈ છે અને અમુક પરીક્ષાઓ એવી છે કે જેની જાહેરાત છે એ કરવામાં આવશે તો એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે એનું બે હજાર વીસ એકવીસનું જે આયોજન છે મિત્રો એની કામગીરી અંગેનું જે કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવ્યું છે તો એ આપણે આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો આની અંદર બધી પરીક્ષાઓની માહિતી આપી છે કે જેની જાહેરાત છે એ પ્રસિદ્ધ કરી દીધેલી છે ફોર્મ ભરાઈ ગયા છે અને જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવવાની છે એ બધાની માહિતી બધી પરીક્ષાઓ છે મિત્રો એની માહિતી વિગતો છે અહીંયા આપેલી છે તો પહેલું જોઈએ તો હિસાબ અને તિજોરી ખાતાની કચેરી જગ્યાનું નામ છે હિસાબનિશ અને કુલ જગ્યાઓ ત્રીસ તો જાહેરાત છે એ પ્રસિદ્ધ કરેલ છે અને પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે બીજું મિત્રો છે હિસાબ અને તિજોરી ખાતાની કચેરી એમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર ત્રણસો ને વીસ જગ્યાઓ તો મિત્રો આની જે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે બરાબર છે ત્રીજું છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગીય હિસાબનિશ પાંચ જગ્યાઓ છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તો આની પણ જે જાહેરાત છે એ પ્ર એ બહાર પાડવામાં આવશે ચોથું મહેસૂલ વિભાગની કચેરી અધિક્ષકની ચૌદ જગ્યાઓ મિત્રો તો જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તો આ જાહેરાત પણ મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવશે એના પછી મિત્રો પાંચમું છે નશાબંધી અને આબકારી ખાતાની કચેરી નાયબ નિરીક્ષક અને ટોટલ એકવીસ જગ્યાઓ મિત્રો તો પરીક્ષાની જાહેરાત છે મિત્રો એ હજી બાકી છે તો એ કરવામાં આવશે છઠ્ઠું છે મિત્રો નશાબંધી અને આબકારી ખાતાની કચેરી એમાં કોન્સ્ટેબલની જગ્યાઓ મિત્રો એકસો ને ત્રીસ કચેરીની પૂર્તતા માટે માંગણા પત્રક પરત કરેલ છે બરાબર છે તો એ જે પણ માહિતી છે મિત્રો એ તમને આગળ મળતી રહેશે સાતમું છે નશાબંધી અને આબકારી ખાતાની કચેરી નિરીક્ષક વર્ગ ત્રણની આઠ જગ્યા મિત્રો તો ભાગ ત્રણની કાર્યવાહી પૂર્ણ કરી ભલામણ પત્ર પાઠવવાનું આયોજન કરેલ છે બરાબર છે આની જે આગળની પ્રોસેસ છે મિત્રો જે થઈ ચૂકી છે તો હવેની આગળની જે હવે આવનારી પ્રોસેસ છે એ કરવામાં આવશે આઠમું છે મિત્રો પોલીસ મહાનિર્દેશકની કચેરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પાંચસો ત્રીસ જગ્યાઓની સેમી ડાયરેક્ટ પરીક્ષા છે મિત્રો એ પ્રાથમિક તબક્કામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની ભાગ બે અને ભાગ ત્રણ પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવશે એના પછી મિત્રો છે જે બિન સચિવાલય કારકુન ઓફિસ આસિસ્ટન્ટની જે અત્યારે ત્રણ હજાર નવસોને એક જગ્યા જે પરીક્ષા કેન્સલ થઈ છે એનું આયોજન છે એ ફરી કરવામાં આવશે એવું જણાવેલું છે વિવિધ કચેરીઓ સિનિયર ક્લાર્કની જે ચારસો એકત્રીસ જગ્યાઓ છે મિત્રો એની પ્રથમ તબક્કાની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કારણ કે એના ફોર્મ છે સિનિયર ક્લાર્કના એ મિત્રો ભરાઈ ચૂક્યા છે પણ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી તો એની પરીક્ષાનું આયોજન છે એ હવે આગળ કરવામાં આવશે એના પછી અગિયારમું છે મિત્રો વિવિધ ખાતાના વડાની કચેરીઓ હેડ ક્લાર્કની પંચોતેર જગ્યાઓ તો પરીક્ષાની જાહેરાત પ્રસિદ્ધ કરી પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે તો આ હેડ ક્લાર્કની પંચોતેર જગ્યા માટે પણ મિત્રો જાહેરાત છે એ કરવામાં આવશે બારમું છે મિત્રો શ્રી આદિજાતિ વિકાસ હસ્તકની કચેરીઓ એમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની એકસો ચૌદ જગ્યાની જે પ્રથમ તબક્કાની પરીક્ષા છે મિત્રો એનું આયોજન છે એ હવે થશે તેરમું છે મિત્રો નિયામક શ્રી સમાજ સુર સુરક્ષા હસ્તકની કચેરીઓ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણની જે નવ જગ્યા છે મિત્રો એનું પ્રથમ તબક્કાનું જે પરિણામ છે એ જાહેર બાદ જે ભાગ બે છે એનું આયોજન કરવામાં આવશે આગળ છે મિત્રો શ્રી સમાજ સુરક્ષા હસ્તકની કચેરીઓ ચીફ ઓફિસર વર્ગ ત્રણની પંદર જ જગ્યાઓ છે મિત્રો પ્રથમ તબક્કાના પરિણામની જાહેરાત બાદ જે બીજા ભાગની જે આગળની જે પરીક્ષાઓ છે એનું આયોજન કરવામાં આવશે પંદર છે અગ્ર મુખ્ય વન સંરક્ષણની જે કચેરી છે એમાં મુખ્ય કારકુન વર્ગ ત્રણની જે સેમી ડાયરેક્ટ પરીક્ષા છે મિત્રો એનું આયોજન કરવામાં આવશે અને અગ્ર મુખ્ય વન સંરક્ષણની કચેરીમાં હિસાબ નિષ્ફર્ગીકરણની જગ્યાઓ છે એનું પણ સેમી ડાયરેક્ટ પરીક્ષાનું આયોજન છે એ આગળ કરવામાં આવશે તો મિત્રો આની અંદર ઘણી બધી પરીક્ષાઓ એવી છે કે જેના ફોર્મ હજી ભરવાના બાકી છે જેની જાહેરાતો છે એ પ્રસિદ્ધ કરવામાં નથી આવી તો આગળના સમયમાં મિત્રો એના ફોર્મ છે એ ભરાશે અને જે જાહેરાતો છે એ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે